નમસ્કાર, તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ. હું છું તમારી સાથે છાયા ચૌહાણ. જોઈએ આજના બુલેટિન્સ. કરણ જોહરે અડધી રાત્રે જન્મદિવસ ઉજવ્યો. ગૌરી ખાન થી લઈને શ્વેતા બચ્ચન સહિતના સેલિબ્રિટીઝ આવ્યા. बॉलीवुड डायरेक्टर तथा प्रोड्यूसर करण जौहर की 25वीं मेना रोज 50मो जन्मदिवस. इंडस्ट्रीज अनेक सेलेब्स मिडनाइट बर्थडे सेलिब्रेशन माटे करण ना घरे आव्या हता. सेलिब्रेशन में फरहान खान, अयान मुखर्जी, गोरी खान, अपूर्व मेहता, महिप कपूर, सीमा सचदेव, फेशन डिजाइनर मनीष मल्होत्रा शामिल थया हता. फरहान खाने सोशल मीडिया में करणना घर वीडियो शेयर कर्यो हतो. आ वीडियो में करणना कपड़ा जोता जोई शकाय. महिप कपूरे सोशल मीडिया में एक वीडियो शेयर कर्यो हतो, जेमां करणना घरनु डेकोरेशन जोई शकाय छे. करणे थ्री टायर केक कापी हती, ज्यारे डिनर में रोस्ट चिकन, स्पीनच एंड टॉफ सलाड जेवी विविध आइटम्स हती. करण जौहर पोताना 50मा जन्मदिवसनी पार्टी यशराज स्टूडियो में होस्ट करशे. आ पार्टी में धर्मा प्रोडक्शन में काम करता तमाम डिरेक्टर शामिल थशे. पार्टी वेन्यू अमृता महल डेकोरेटेड करशे, ज्यारे सेफ मारुत सिक्का डिनर तैयार करशे, ज्यारे मिठाई हर्ष किलाचंद बनावशे. अपकमिंग प्रोजेक्ट करण जौहर हाल में फिल्म रोकी और रानी की प्रेम कहानी ने डिरेक्ट करे छे. आ फिल्म में आलिया भट्ट, रणवीर सिंह, जया बच्चन, सबाना आजमी, धर्मेंद्र लीड रोल में छे. आ फिल्म में आता वर्षे फेब्रुआरी में रिलीज थशे. જ્ઞાન વાપી પર નવા કેસની સુનાવણી. આજે વિશ્વ વૈદિક સનાતન સંઘની માંગ, મુસ્લિમોનો પ્રવેશ બંધ કરાયો, પૂજાનો અધિકાર મળે. સીના માં શૃંગાર ગૌરી પ્રકરણ વચ્ચે હવે બુધવારે જ્ઞાન વાપીથી સંબંધિત એક નવા કેસ પર સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરની કોર્ટમાં સુનાવણી થવાની છે. આ કેસ વિશ્વ વૈદિક સનાતન સંઘમાં પ્રમુખ જીતેન્દ્રસિંહ બિશેનની પત્ની કિરણસિંહે દાખલ કરી છે. આ કેસની સુનાવણી આજે બપોરે થવાની છે. જીતેન્દ્રસિંહ બિશેનને જણાવ્યા પ્રમાણે કિરણસિંહે ભગવાન આદિ વિશ્વેશ્વર બિરાજમાન વિશે કેસ દાખલ કર્યો છે. ગોંડા જિલ્લામાં રહેતા કિરણસિંહ વિશ્વ વૈદિક સનાતન સંઘના આંતરરાષ્ટ્રીય મહામંત્રી છે. કેસ દાખલ કરીને તેમણે કોર્ટ પાસે એવી માંગણી કરી છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં તુરંત મુસ્લિમોનો પ્રવેશ બંધ કરવામાં આવે, જ્ઞાનવાપીનું આખું પરિસર હિન્દુઓને સોંપવામાં આવે. તે સિવાય ભગવાન આદિ વિશ્વેશ્વર સ્વયંભૂ જ્યોતિર્લિંગ, જે હવે બધાની સામે પ્રગટ થઈ ચૂક્યા છે, તેમની નિયમિત પૂજા પાઠ કરવાની મંજૂરી આપવામાં આવે છે. જીતેન્દ્રસિંહ બિશને જણાવ્યું કે કોર્ટે અમારો કેસ સ્વીકાર કરી લીધો છે. અમારા કેસના આધારે વિપક્ષીઓને નોટિસ આપી દેવામાં આવી છે. અમારી ખાસ માંગ હતી કે ભગવાન આદિ વિશ્વેશ્વરના પૂજા પાઠ કરવાનો આદેશ આપવામાં આવે. તે વિશે સુનાવણી માટે 25 મેની તારીખ નક્કી કરવામાં આવી છે. પ્રતિવાદીઓની સંખ્યા સરકાર સહિત 5 કિરણસિંહના એડવોકેટ માન બહાદુરસિંહ અને અનુષ્કા ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે આ કેસમાં યુપી સરકાર, ડીએમ પોલીસ કમિશનર અંજુમન ઇંતજામિયા, મસાજિદ કમિટી અને વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ પડવાના દાવા પછી દર્શન પૂજા, રાગભોજ અને પૂજાનો અધિકાર માંગવામાં આવ્યો છે. ગુટકા થૂકવા જતા બસનું બેલેન્સ બગડ્યું. 45 યાત્રિક સાથે અમદાવાદથી ઉપડેલી બસ રસ્તા પર ઉભેલો ટ્રેલરમાં ઘૂસી ગઈ. 4ના મોત, 5 ઘાયલ. બલિયા પોલીસ સ્ટેશનની હદમાં મંગળવારે સવારે રોડ એક્સિડન્ટ થયો હતો, જેમાં 4 યાત્રિકના મોત નિપજ્યા છે. એક ખાનગી ટ્રાવેલ બસમાં અમદાવાદથી કાનપુર જઈ રહી હતી. બસમાં લગભગ 45 પ્રવાસી બેઠા હતા. 3 વાગ્યે કોટા બારા હાઈવે 27 પર સિમલિયા નજીક બસ ડ્રાઈવરે ગુટકા થૂકવાનો પ્રયાસ કર્યો. દરમિયાન તેનું બેલેન્સ બગડ્યું અને રસ્તા પર ઉભેલા ટ્રેલર સાથે અથડાઈ ગઈ. ઘટનામાં એમપીના એક અને યુપીના 2 યાત્રિકના મોત નિપજ્યા છે. એક યાત્રીની ઓળખ થઈ નથી. 5 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના પછી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. દુર્ઘટના પછી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ યાત્રિકોને બસની બહાર કાઢ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. સવારે ગ્રામીણ એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતકમાં 2 બસના જો ડ્રાઈવર છે, જે બસમાં
સૂતા હતા જેમને શિફ્ટમાં બસ ચલાવવાની હતી બંનેના ઊંઘમાં જ મોત થઈ ગયા। डीएसपी नेत्रपाले जणाव्युं हतुं के 3 वागे बेलेंस बगड़वाने कारणे बस ड्राइवरे आगळ उभेला ट्रेलर ने टक्कर मारी दीधी हती। दुर्घटनामां 4 लोकोना मौत निपज्या छे, ज्यारे 5 लोको इजाग्रस्त थया छे। मृतकनी यादीमां वीरेन्द्र जांसी उत्तर प्रदेश, नारायण सिंह ग्वालियर मध्य प्रदेश, जितेन्द्र सिंह इटावा उत्तर प्रदेश एक अज्ञात छे। ટેક્સાસમાં ફાયરિંગ પછી પેરેન્ટ્સ આઘાતમાં, બાળકોની સલામતી માટે એકબીજાના ગળે વળગીને રડતા રહ્યા, કહ્યું હવે બાળકોને ક્યારેય સ્કૂલમાં નહીં મોકલું। અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં મંગળવારે બપોરે થયેલા ફાયરિંગમાં સ્કૂલના 19 બાળકો સહિત 2 લોકોના મોત થયા છે। ટેક્સાસના ઉવાલ્ડેમાં રોબ એલિમેન્ટરી સ્કૂલમાં 18 વર્ષના યુવકે અંધાધૂન ફાયરિંગ કર્યું હતું। આ હુમલામાં 13 બાળક સહિત સ્કૂલના સ્ટાફ અને પોલીસકર્મી પણ ઘાયલ થયા છે, જોકે પોલીસ પણ હુમલાખોરોને ઠાર કરી દીધો છે। ઘટના પછી અમેરિકન પેરેન્ટ્સ ખૂબ આઘાતમાં છે। ઘણા પેરેન્ટ્સે તો બાળકોને સ્કૂલમાં ના મોકલવાનો નિર્ણય લીધો છે। હુમલા પછી સ્કૂલ પહોંચેલા પેરેન્ટ્સ તેમના બાળકોની સલામતી માટે પ્રાર્થના કરતા દેખાયા હતા અને તેઓ એકબીજાને ગળે વળગીને રડતા હતા। એ ઉપરાંત રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ભણતા બાળકની માતાનું કહેવું હતું કે તે હવે કદી તેના દીકરાને ભણવા માટે સ્કૂલમાં નહીં મોકલે। નીચે આપેલી તસવીરોમાં જુઓ હુમલા પછી બાળકોની સલામતીની પ્રાર્થના કરતા પેરેન્ટ્સ અને માતાની પીડા। પાવર પેક્ડ વીકેન્ડ, પીએમ મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ। અમદાવાદમાં આઈપીએલની 2 મેચ, બોલિવૂડ સેલિબ્રિટી પણ આવશે। ગુજરાત માટે ચાલુ સપ્તાહમાં અંતિમ દિવસોમાં ક્રિકેટથી માંડીને રાજકીય મહાનુભાવોની હાજરીથી પોલીસ સહિત તમામ સરકારી વિભાગોને સતત દોડતું રહેવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવવાની છે। અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ ટુર્નામેન્ટ અંતિમ 2 મેચો રમવાની છે। શુક્રવારે ક્વોલિફાયર 2 અને રવિવારે ફાઇનલ રમાશે। 1 લાખની ક્ષમતા હોવા છતાં સ્ટેડિયમ હાઉસફુલ બની તેવી શક્યતાઓ છે। આ સંદર્ભમાં સુરક્ષાની સમીક્ષા કરવા અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સોમવારે સ્ટેડિયમ ખાતે જ્યાં 1 કલાક સુધી મીટિંગ પણ યોજાઈ હતી। 10,000 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે। અમદાવાદના પોલીસ સૂત્રો તરફથી જણાવ્યું કે સુરક્ષા માટે પણ ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હોવાના કારણે રાજ્યવ્યાપી સુરક્ષા પ્લાન અને સુરક્ષા રિહર્સલ કરવામાં આવશે। આઈપીએલની મેચો માટે પાર્કિંગથી માંડીને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે। ટ્રાફિક વ્યવસ્થા માટે 5 ડીસીપી, 7 એસએપી, 10 પીઆઈ, 15 પીએસઆઈ ના રોક આવ્યા છે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા માટે 5,000 જવાનોને તૈનાત કરવામાં આવશે। પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી પણ મેચ જોવા સ્ટેડિયમમાં જાય તેવી શક્યતાઓ છે। અગાઉ વડાપ્રધાન ગુજરાતમાં 29 તારીખે આવવાના હતા, પણ તેમના પ્રવાસમાં ફેરફાર થવાથી તેઓ 28 મે ગુજરાત આવશે। ગુજરાત ભાજપમાં ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાએ નિવેદન આપ્યું હતું કે આટકોટ ગામે 28 મે ના રોજ 40 કરોડના ખર્ચ બનેલી કેડી પરવાળિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે। આ હોસ્પિટલ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી છે અને 200 બેડની સુવિધા છે। હોસ્પિટલમાં 24 ડિપાર્ટમેન્ટની ઓપીડી સાથે શરૂ થશે અને સારવાર રાહત દરે કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી તથા સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મે ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આ 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ કોમ્પ્લેક્ષના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં ₹631.70 કરોડના ખર્ચે બનનાર ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું 29 મે ના રોજ સાંજે 4 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। આંધ્રપ્રદેશમાં વિરોધની આગ, અમલાપુરમ્બા શહેરમાં
ભીડે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને ધારાસભ્યનું ઘર ફૂંકી માર્યું. પથ્થરમારામાં 20 પોલીસ ઇજાગ્રસ્ત. આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લાનું નામ બદલવાના વિરોધમાં મંગળવારે હિંસા ફાટી નીકળી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને આગ ચાપી દીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ અમલાપુરમ શહેરમાં પરિવહન પ્રધાન પી વિશ્વરૂપા અને ધારાસભ્ય પી સતીશના ઘરોને આગ ચાંપી દીધી હતી. પોલીસ મંત્રી અને તેમના પરિવારને સલામત સ્થળે ખસેડ્યા છે. એક પોલીસ વાહન અને બસને પણ સળગાવી દેવામાં આવી હતી. પથ્થરમારામાં 20 જેટલા પોલીસકર્મીને ઈજા થઈ છે. રાજ્ય સરકાર દ્વારા કોના સીમાનું નામ બદલીને BR આંબેડકર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત વિરોધ થઈ રહ્યો હતો. મંગળવારે પોલીસે વિરોધ પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો, જેને પગલે આ હિંસા ફાટી નીકળી હતી. રાજ્યના ગૃહમંત્રી તનેતી વનિતાએ જિલ્લામાં ફાટી નીકળેલી હિંસાના કિસ્સામાં રાજકીય પક્ષો પર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે કેટલાય રાજકીય પક્ષો અને અસામાજિક તત્વો મળીને હિંસા ભડકાવી છે. કમનસીબે છે કે આ ઘટનામાં લગભગ 20 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. ગૃહમંત્રીએ કહ્યું કે અમે આ મામલાની તપાસ કરીશું અને જે પણ દોષી થશે તેને કડકમાં કડક સજા મળશે. જગનમોહન રેડ્ડીએ 13 નવા જિલ્લા બનાવવાનું વચન આપેલું. જગનમોહન રેડ્ડી સરકારે વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં આંધ્રપ્રદેશ 13 નવા જિલ્લા બનવાનું વચન આપેલું. 2 એપ્રિલના રાત્રે રાજ્ય સરકારે એક નોટિફિકેશન ઇસ્યુ કરી 13 નવા જિલ્લાની રચના કરવા અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારબાદ 4 એપ્રિલના રોજ આ જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા. રાજ્યમાં કુલ જિલ્લાની સંખ્યા 13થી વધી 26 થઈ ગઈ હતી. દયા ભાભી બીજી વાર માતા બન્યા. દિશા વાકાણીએ દીકરાને જન્મ આપ્યો. સુંદરે કહ્યું, હું બીજી વાર મામા બની ગયો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિત મોદીએ હાલમાં જ કહ્યું હતું કે 2022માં દર્શકોને દયા ભાભીનું પાત્ર અચૂક જોવા મળશે. જો કે શોમાં દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે અંગે તેમણે કંઈ જ કહ્યું નથી. હવે દિશા વાકાણી અંગે નવા સમાચાર આવ્યા છે. દિશા વાકાણી બીજી વાર માતા બની છે. થોડા દિવસ પહેલા દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો છે. દિશાના પતિ મયુર પડિયા તથા ભાઈ મયુર વાકાણી આ સમાચારની પુષ્ટિ કરી હતી. થોડા સમય પહેલા દિશા વાકાણીને બેબી બમ્પની તસવીરો વાયરલ થઈ હતી. શેરલમાં સુંદરનું પાત્ર ભજવનાર દિશાના ભાઈ મયુર વાકાણીએ કહ્યું હતું કે મને આનંદ છે કે હું બીજી વાર મામા બની ગયો. 2017માં દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો અને હવે તે ફરીથી માતા બની છે. હું બહુ જ ખુશ છું. મયુર વાકાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે દિશા સિરિયલમાં પરત ફરશે કે નહીં તો તેણે જવાબ આપ્યો હતો કે દિશા શોમાં જરૂરથી પરત ફરશે. ઘણો સમય થઈ ગયો છે. તારક મહેતા એકમાત્ર એવો શો છે જેમાં તેણે વર્ષોથી કામ કર્યું છે. તેની પાસે એવું કારણ નથી કે તે શોમાં પરત ના ફરે. તે સેટ પર ક્યારે આવે તેની બધા આતુરતાથી રાહ જુએ છે. દિશા વાકાણી મુંબઈના સીએ મયુર પડિયા સાથે 2015માં 24 નવેમ્બરે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બરમાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશા વાકાણી તારક મહેતામાં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર 2017થી મેનરિનિટી બ્રેક લીધો હતો. દિશા 6 મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી, જો કે તે આજે દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેક વાર વાત ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણી ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે દિશાએ શોના એક એપિસોડ દીઠ 1.5 લાખ એટલે કે 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર 3 કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માંગે છે. જો કે આ અંગે દિશા વાકાણી કે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.
आवा ने आवा वधु समाचार जोवा माटे आप जोता रहो BS9 टीवी न्यूज। नमस्कार।